નમસ્કાર, વીટીવીની વિશેષ રજૂઆત સાથે હું અંકુર આપનું સ્વાગત કરું છું. આજે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ જોવા મળશે. તો આજે અને આવતીકાલે એમ 2 દિવસ આ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. તો ભારતમાં પણ આ પૂર્ણ ચંદ્રગ્રહણ સૌ કોઈ માણી શકશે. તો ચંદ્રગ્રહણને પગલે દેશભરના મોટા મંદિરો બપોર બાદ બંધ થશે. તો ભારતમાં રાત્રે 10:53 કલાકે ચંદ્રગ્રહણની શરૂઆત થશે. ઉલ્લેખનીય છે કે 65 વર્ષ બાદ આ પૂર્ણ ચંદ્રગ્રહણનો નજારો જોવા મળશે. તો વર્ષો બાદ મંગળ, બુધ અને શનિ વક્ર ગતિથી ભ્રમણ કરશે. તો આજે સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. રાત્રે આ ચંદ્રગ્રહણ જોવા મળશે. ખાસ કરીને વાત કરવામાં આવે ચંદ્રગ્રહણને લઈને વિવિધ માન્યતાઓ પણ ફેલાયેલી હોય છે. આ સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ છે, માટે 2 દિવસ માટે આ ચંદ્રગ્રહણ રહેશે. તો આ જ મુદ્દે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા, સાથે જોડાયા છે વિપુલભાઈ દવે અને જ્યોતિષાચાર્ય પરેશભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે. આપ ત્રણેયનું સ્ટુડિયોમાં સ્વાગત છે. ધન્યવાદ. સૌથી પહેલા પરેશભાઈ, આપને પ્રશ્ન કે આખરે આ ચંદ્રગ્રહણ શું છે અને તેનું મહત્વ શું છે? ચંદ્રગ્રહણ જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય અને એની પૂરેપૂરી છાયામાં જ્યારે ચંદ્ર ઢંકાઈ જતો હોય છે ત્યારે એને સંપૂર્ણ ચંદ્રગ્રહણ કહેવાય છે, જેને ખગ્રાસ ચંદ્રગ્રહણ પણ કહી શકાતું હોય છે. જ્યારે અંશતઃ થાય તો ખંડગ્રાસ ચંદ્રગ્રહણ કહેવાતું હોય છે. આજના ચંદ્રગ્રહણનું મહત્વ એટલા માટે છે કે આજે 100% સંપૂર્ણ રક્તિમ લાલચોળ ચંદ્ર લગભગ 1 કલાકને 43 મિનિટ સુધી જોવા મળશે. અને ચંદ્રગ્રહણની શરૂઆત થશે 11 કલાક રાત્રે 54 મિનિટે, જેનો મધ્યકાળ હશે 1 કલાકને 51 મિનિટે અને એનો મોક્ષકાળ હશે 3 કલાકને 48 મિનિટ, એટલે 28 તારીખ થશે, 28મી જુલાઈ. આની સાથે 28મી જુલાઈના કેટલાક સોશિયલ મીડિયાના જે બધા અહેવાલો છે, જે લોકોએ હોબાળો મચાવેલો છે કે આ ચંદ્રગ્રહણ ખરેખર નકારાત્મક એટલે કે નેગેટિવ અસરો આપનારું છે અને કદાચ વિશ્વ યુદ્ધને ફેલાવનારું છે અથવા વૈશ્વિક જે વેપાર યુદ્ધ થવાની શક્યતાઓ થઈ રહી છે એને ભડકાવશે અથવા તો બીજી અનેક રીતે નકારાત્મક અસરો આપશે. બિલકુલ. મહેન્દ્રભાઈ, આપના મતે ચંદ્રગ્રહણ શું છે તે જરા આપણા દર્શક મિત્રોને કહેશો. ચંદ્રગ્રહણની જ્યારે વાત સાહેબે કરી, બહુ સરસ વાત કરી એમને, કે સામાન્ય ખગોળીય આ ઘટના છે. ખગોળની ઘટનાની અંદર ચંદ્ર અને સૂર્યનું આપણે શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ બતાવવામાં આવેલું છે. વિષુવવૃત્ત એ સૂર્યનો ભ્રમણ માર્ગ છે. સૂર્ય આ વિષુવવૃત્ત ભ્રમણ માર્ગની ઉપર એમ કહેવાય છે ફરે છે, પણ હકીકતમાં સૂર્ય સ્થિર છે. પૃથ્વી અને ચંદ્ર ફરે છે. સૂર્યના પ્રકાશથી ચંદ્ર પ્રકાશિત થાય છે, પણ જ્યારે પૃથ્વી મધ્યમાં આવે ત્યારે ચંદ્ર ઢંકાઈ જતો હોય છે. આવા સમયે ચંદ્રગ્રહણ થાય છે. તો આ ચંદ્રગ્રહણનું એક વિશેષ મહત્વ છે. ખગોળની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ પ્રમાણે છે. શાસ્ત્રની દ્રષ્ટિએ જઈએ તો 1000 વર્ષ પહેલા અને ત્યારબાદ થયેલા સંશોધનોના આધારે સૂર્ય અને ચંદ્રગ્રહણના આધારે વ્યક્તિત્વ ઉપર, માનવ જીવન ઉપર, પશુ પ્રાણી અને પ્રકૃતિ ઉપર કેવી અસરો ઊભી થાય છે એ ઘણી વખત આપણને અહેવાલો દ્વારા જાણવા મળે છે કે ભાઈ આ અસર પૃથ્વી ઉપર થાય છે. મતલબ કે આપણે એને માનીએ છીએ કે ભાઈ ચંદ્રગ્રહણ આપણા માટે દૂષિત આપણા એક કબૂલા બનાવશે. કયા પ્રકારે અને કેટલું દૂષિત અને ક્યાં કેટલું દૂષિત બનશે એ તો વાત આપણે જાણતા જ હોઈએ છીએ મોટા ભાગે. કારણ શું છે કે ચંદ્રમા મનસો જાત, ચંદ્રમા એ મનનો કારક છે અને સૂર્ય એ આત્માનો કારક છે. અને ચંદ્ર અને સૂર્યના આધારે જ્યોતિષ શાસ્ત્ર રચાયેલું શાસ્ત્ર છે અને એના આધારે સૂર્ય અને ચંદ્રને વિશેષ મહત્વ આપવામાં આવે છે. તો આ પ્રમાણે સૂર્ય અને ચંદ્રના આધારે થતા ગ્રહણને સાહેબે બહુ સરસ વાત કરી કે ખગ્રાસ ચંદ્રગ્રહણ અને ખંડગ્રાસ ચંદ્રગ્રહણ. અને ઘણી વખત એવું હોય છે કે ભારત દેશમાં દેખાવાનું પણ નથી હોતું. આમ તો આ વર્ષના 4 ગ્રહણો ટોટલ છે. આપણે કહ્યું એ પ્રમાણે ઘણા વર્ષો પછી આવો એક એવો યોગ બન્યો છે કે જેની અંદર 3-3 ગ્રહો વક્ર ગતિના થતા હોય, એવા સમયે યોગ બને, પણ એ સ્વાભાવિક છે. ક્યારેક ક્યારેક આવી વસ્તુઓ બનતી હોય છે. આમ એમ વિચાર કરીએ કે 18 વર્ષ પહેલા ગુરુ પૂર્ણિમાના દિવસે આ ચંદ્રગ્રહણ આપણને દેખાયું હતું 16મી જુલાઈ 2000ના વર્ષ દરમિયાન. તો આ પણ એક વસ્તુ છે, ગ્રહણ હંમેશા થતા જ રહેતા હોય છે, પણ એની અંદર આ રીતે જ્યારે લાંબી દ્રષ્ટિનું જેને કહી શકાય કે જે 3 કલાક 54 મિનિટ અને 33 સેકન્ડ સુધીનું આ ચંદ્રગ્રહણ એટલે કે સૌથી આ સદીનું આ લાંબામાં લાંબુ આ ચંદ્રગ્રહણ છે. અને એટલા માટે તમે જોજો તારીખો પણ બદલાઈ જાય છે. આમ સામાન્ય રીતે આપણી તારીખ જે છે એ રાત્રે 12 વાગે આપણી તારીખ બદલાઈ જાય, તો 2 તારીખોનો સમન્વય થાય છે. બીજું, શ્રવણ નક્ષત્ર પણ આ ગ્રહણની અંદર આવે છે અને ઉત્તરાષાઢા નક્ષત્રની અંદર પણ આવે છે. मतलब के उत्तराषाढ़ा नक्षत्रथी आ ग्रहणनी शरूआत थाय छे अने श्रवण नक्षत्रमा आ ग्रहणनी पूर्णावधि थाय छे। हवे बंनेनी जे राशि छे ए राशि मकर आवे छे तो आ प्रमाणे पृथ्वी तत्वनी राशि एटले मकर राशि छे अने मकर राशिमां थतुं आ ग्रहण मानव जीवन पर खूब ज सारी अने नगड़ी बे प्रकारनी असरो करतुं होय छे। बिल्कुल परेश भाई आपने पूछवा मांगीश के जे रीते आखी खगोळीय घटना छे केवी रीते थती होय छे ते जरा आपणा दर्शक मित्रोने विशेष रूपथी समजावशो। खगोळीय घटनानी एक्चुअली साहेबे पण कह्युं के सूर्य अने चंद्र वच्चे 100% पृथ्वी आवी जाय तो एना असरमां चंद्र ढंकाई जाय छे एटले ए चंद्रग्रहण थयेलुं गणाय छे। पण एनी असरो जे साहेबे कह्युं एवी रीते हकारात्मक अने नकारात्मक होय छे। बिल्कुल खास करीने वैज्ञानिक दृष्टिए जो मानवामां आवे तो वैज्ञानिक दृष्टिए केवी असर आ चंद्रग्रहण थी पड़ती होय छे परेशभाई? वैज्ञानिको पहेलू एम ज कहेशे के आ एक सामान्य खगोळीय घटना छे अने आ ज्योतिषो के जे बीजी गणतरी करनाराओ जे कोई पण होय छे भविष्यवेताओ ए लोकोने आने कोई लेवा देवा होतुं नथी। बिल्कुल विपुल भाई आपने पूछवा मांगीश के आपना मते आ चंद्रग्रहण शुं छे अने तेनुं महत्व शुं छे ते जरा जणावशो। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। आषाढ़ी पूनम एटले गुरु पूर्णिमा व्यास पूर्णिमा पण कही शकाय। आज चंद्रग्रहण छे सूर्य अने चंद्र ज्यारे भेगा थाय त्यारे चंद्रग्रहण थाय छे। आजनुं चंद्रग्रहणनुं अति महिमा रहेलो छे। रात्रि दरमियान छे ते दरमियान व्रत करवामां आवे जप करवामां आवे अनुष्ठान करवामां आवे तो अति महिमा रहेलो छे। आ दरमियान नदी तड़ाव वाव के पुवाना पानी थी प्रथम स्नान करवुं वेग पूर्ण थाय पछी पण जो तीर्थना पानी थी स्नान करवामां आवे तो अति उत्तम फल प्राप्त थाय छे। दरेक राशि माटे आ जप करवामां आवे तप करवामां आवे तो अति फल प्राप्त थाय छे। बिल्कुल महेन्द्र भाई खास करीने चंद्रग्रहण थई रह्युं छे सदीनुं मोटुं चंद्रग्रहण कहेवामां आवी रह्युं छे आनी मानवीय जीवन पर केवी असर पहुंचती होय छे? कोई पण ग्रहण ए हमेशा आपणने असर करतुं होय छे। विज्ञान ए शुं छे विशेष ज्ञान छे अने सदीओथी ज्योतिषने पण विज्ञान मानवामां आवे छे पण कालगणनानी गणतरी करवावाळा व्यक्तिओमां क्यांक क्यांक ऊटवैदाओ ज्यारे असर करता होय त्यारे एक साची ज्योतिषीय पद्धतिनी आपणने व्यवस्थानी खबर नथी होती। एक वस्तु आजे एना कारणे आ कालगणनाना कारणे थता योगो आपणे क्यारेक हास्यास्पद बनावी देता होय छे। तो अहींया असरनी ज्यारे वात करवामां आवे त्यारे हमेशा माणसनुं मन जे छे ए हमेशा माणसना जीवनमां सौथी वधारे महत्वनुं मानवामां आवे छे। ज्यां ज्यां जड़ तत्व छे त्यां चंद्र छे कारण के चंद्र ए जड़ तत्वनो अधिष्ठातृ देवता छे। पाणीनी ज्यां ज्यां असरो थती होय त्यां त्यां ग्रहणनी असर थाय। मने एटली वस्तुनी खबर पड़े कि कोई पण ट्यूबलाइट होय के बल्ब होय एनी उपर कोई धुम्मस लागी जाए अथवा तो कोई पण प्रकारनो मेल लागी जाए त्यारे एमांथी जे मळतो प्रकाश आपणने पूर्ण रीते नथी मळतो होतो अने एना कारणे जे आपणने फळ मळवुं जोईए नथी मळतुं। ग्रहणनुं पण के आवुं छे तमे जोजो वाहन जे चलावतो होय एने बे समयनी खबर छे। सवारमां ज्यारे भरभाखडुं होय त्यारे ए वाहन नथी चलावी शकतो कारण के नथी रात्रि पूर्ण के नथी एनो प्रकाश अने एना कारणे एने तकलीफो थती होय छे। ए ज रीते सायंकाळनो पण एक समय आवो आवे छे के जेमां एने पण आपणे आवो कही शकीए छीए के आ बंने संध्याकाळ एवा छे के जेमां पूर्ण प्रकाश पण नथी मळतो अने पूर्ण रीते एने अंधकार पण नथी मळतो। पूर्ण अंधकारमां माणस काम करी शके लाइट द्वारा पूर्ण प्रकाशमां काम करी शके सूर्यप्रकाश द्वारा बंने वच्चेनो जे समय छे माणस नथी काम करी शकतो। आ एनुं एक उदाहरण छे के सूर्य अने चंद्र वच्चे ज्यारे पृथ्वी आवी जती होय त्यारे पृथ्वी लोकनो मनुष्य आनी असर अनुभवतो होय छे। एनो मतलब एवो थाय के मननो कारक ए चंद्रमा छे एवा कारणे मानसिक जे शीतलता मळवी जोईए चंद्रना कारणे मळे छे। चंद्रना कारणे तमे जोजो पूनम ज्यारे आवे त्यारे समुद्रना पाणीओ उफाड़ा मारता होय छे समुद्रमां भरती आवती होय छे तो आ पण चंद्रनुं कारण छे। सूर्य ए आत्मानो कारक छे 3 કે 4 दिवस जो सूर्य आपणने न देखाय तो विटामिन D12 ની આપણને ખામી દેતી હોય તો એનો મતલબ કે શરીરની સાથે પણ સૂર્યના કિરણો જોડાયેલા છે। આવા સૂર્યના કિરણો પણ દૂષિત થતા હોય અને આવા સમયે જ્યારે એ માનવ પ્રકૃતિ પર પડતા હોય ત્યારે એની અસરો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આપણને જોવા મળતી હોય છે। જ્યોતિષની દ્રષ્ટિએ એને કદાચ અલગ વાતમાં મૂલવવામાં આવે વૈજ્ઞાનિક રીતે એને અલગ મૂલવવામાં આવે પણ છેવટે જ્યારે સિદ્ધાંતની વાત આવતી હોય ત્યારે બધી વસ્તુઓનો સરવાળો તો છેવટે એક જ થતો હોય છે। આપણા સાહિત્યમાં બહુ સરસ લખ્યું છે કે ગુણતા ભાગતા બાકી મેલતા એવો મલક મેં તો ભાળ્યો કે છેવટનો શૂન્યતાનો સરવાળો તો સરવાળો તો છેવટે શૂન્યનો જ છે ચાહે આ કાન પકડો કે ચાહે આ કાન પકડો કાન તો આનો જ છે। પ્રકૃતિની સાથે ખેલવાવાળો વ્યક્તિ જ્યારે આ રીતે સૂર્ય અને ચંદ્રના ગ્રહણને જો સામાન્ય રીતે ઘણી વખત તમે જોજો કે આજના યુવાનોમાં ખાસ કરીને જેને સમજણ ઓછી હોય એ લોકો એવું કહે કે ભાઈ ગ્રહણની અંદર બહાર ફરવામાં કોઈ વાંધો નથી, ગ્રહણની અંદર ચંદ્રની સામે જોવામાં કોઈ વાંધો નથી, ગ્રહણની અંદર કાંઈ પણ વસ્તુ ખાવામાં કોઈ વાંધો નથી, ગ્રહણની અંદર કાંઈ પણ વસ્તુ કરવામાં પણ કંઈ વાંધો, આવી બધી ઘણી બધી બાબતો આજના યુવાનને અને યુવાનોમાં કોઈ દોષ નથી, કારણ કે યુવાનને સમજાવ્યો કોને આ વસ્તુ સાચી સમજણ તો આપણે આપણે સુધી આપી નથી શક્યા. ધર્મ અને કર્મના જે ઉપાસકો છે એ ક્યાંક ને ક્યાંક આમાં એક ઊણા ઉતર્યા છે, જેના કારણે આજનું યુવાધન આ રીતે કરવા માટે પ્રેરાય છે. તો આવા સમયે પ્રકૃતિ ઉપર સૂર્ય અને ચંદ્રની જે અસરો છે અને એના કારણે આ ચંદ્રગ્રહણના કારણે જે કંઈ વસ્તુઓમાં આપણને તકલીફો ઊભી થતી હોય એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. અને ધ્યાન રાખ્યા પછી શું વસ્તુઓને પાળવી, કેવી રીતે પાળવી, શું કરવું, આ બધું જ આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલું છે. અને માટે શાસ્ત્ર કહે છે કે ધર્મશાસ્ત્રો જે આધાર લઈ અને આગળ વધે એના જીવનમાં સુખ મળતું હોય છે. બિલકુલ પરેશભાઈ, જે રીતે મહેન્દ્રભાઈએ ખૂબ જ સરસ સમજાવ્યું કે ચંદ્ર એ મનનો કારક છે, સૂર્ય આત્માનો કારક છે. ચંદ્ર મનનો કારક હોવાથી શું આ જે ખગોળીય ઘટના બની રહી છે તો મન ઉપર કોઈ અસર પહોંચી શકે, અને જો અસર પડતી હોય તો કેવી અસરો પડતી હોય છે? જરૂર મન પર ચંદ્રની અસર પડે જ પડે, અને સૂર્યના કિરણો જ્યારે ચંદ્ર સુધી ના પહોંચે અને એ જ્યારે ઢંકાઈ જાય અંધકારમાં, ત્યારે ઘણા લોકોનું માનવું છે અને એવા પુરાવા પણ મળેલા છે કે નકારાત્મક અસરો માનવી પર થતી હોય છે. લ્યુનેટિક નેગેટિવ અસર જેને કહેવાતી હોય છે, જેમ અમાસે પેલો પાગલ વ્યક્તિ વધારે પાગલપંથી કરતો હોય છે અને પૂનમે પણ એ વધારે પાગલપંથી કરી શકે છે. પૂનમે જો કોઈકને અકસ્માત થાય તો લોહી વધારે નીકળતું હોય છે, તો આ પણ ચંદ્રની જ અસર છે. પૂનમે કોઈ પણ ડૉક્ટરને તમે પૂછજો જે સર્જન હોય એ જ્યારે ઓપરેશન કરતો હોય તો એક નોર્મલ ઓપરેશન કરતી વખતે જેટલું લોહી નીકળવું જોઈએ, જો પૂનમે ઓપરેશન થયું તો એ લોહી વધારે નીકળવાની શક્યતાઓ અને દાખલાઓ મળેલા છે. અને એ જ રીતે આપણી ભરતી અને ઓટ જે ચંદ્રમાં કરે છે, તો ચંદ્ર માનવ જીવન પર પણ 100% સારી અને ખરાબ બંને અસર કરી શકે છે. પણ આજનું ચંદ્રગ્રહણ તો આ સમાજ ઉપર સારું અને સૃષ્ટિ ઉપર પણ સારું જ અસર કરનારું 90% છે. બિલકુલ મહેન્દ્રભાઈ, આપના મતે કેવી અસર રહી શકે? હા, બહુ સરસ વાત છે કે ભાઈ ગ્રહણની અસર એ પોઝિટિવ રહેવાની શક્યતાઓ છે. મકર રાશિનો ચંદ્રમાં સામાન્ય રીતે એમ કહે છે કે મકર રાશિનો ચંદ્રમાં ઉત્તરાષાઢા નક્ષત્ર અને શ્રવણ નક્ષત્ર બંને શનિની રાશિવાળી આ મકર રાશિ છે. તો મકર રાશિનો સ્વામી શનિ જે છે એ સામાન્ય ચંદ્રને જ્યારે સ્પર્શ કરતો હોય ત્યારે આ યોગને આપણે વિષયોગ કહેતા હોય છે. મતલબ કે જે એક હૂંફ છે, જે એક આત્મીયતાનો જે ભાવ છે, જે પ્રેમ છે, સૌહાર્દતા છે, આ બધું ચંદ્રને આભારી છે. અને શનિ મહારાજ ક્યાંક ને ક્યાંક ન્યાયના કારક છે. ન્યાયપ્રિય વ્યક્તિ અને સૌહાર્દવાળા વ્યક્તિને બંનેને સાથે ભેગા કરવાના હોય ત્યારે થોડીક સમસ્યાઓ તો રહેવાની, એ જ ગ્રહોની આપણને આ ચાલ પણ સૂચવી રહી છે. જન્મકુંડળીમાં તમે જોઈ લો, શનિ મહારાજ જ્યારે ચંદ્ર સાથે જોડાય ત્યારે આપણે વિષયોગ આ યોગને કહેતા હોઈએ છીએ, ગ્રહણ યોગ પણ આ યોગને કહેતા હોય છે જ્યારે ચંદ્ર રાહુ સાથે જોડાય ત્યારે. અને એટલા માટે કદાચ આ ગ્રહણ યોગના કારણે પેલો ગ્રહણ યોગ પડ્યો છે કે રાહુ ચંદ્રને ગ્રસી જાય છે. તો માનસિક રીતે ચંદ્રની સાધારણ નબળી અસરો પણ મનુષ્યો પર દેખાય છે. તો બીજી બધી બાબતોમાં અત્યારે જે આપણને વાતો જે સાંભળવા મળે કે ભાઈ આટલા આટલા ગ્રહો વક્રગતિના બનેલા હોવાના કારણે આફતો આવશે, ભૂકંપો આવશે, યુદ્ધો ફાટી નીકળશે, આવી બધી જે વિસર્જનાત્મક શક્તિઓ પ્રાદુર્ભાવ પામશે એવી જે શક્તિઓની વાત છે એવું તો આ ગ્રહણની અંદર ક્યાંય દેખાતું નથી. બિલકુલ મહેન્દ્રભાઈ, આપે સુંદર માહિતી આપી કે મન ઉપર કેવી રીતે આ ચંદ્રગ્રહણની અસર પહોંચતી હોય છે, ખાસ કરીને પ્રકૃતિમાં પણ તેની અસર પહોંચતી હોય છે. તો વિશેષ રજૂઆતમાં હાલ સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક. વેલકમ બેક. તો ચંદ્રગ્રહણ એ વિજ્ઞાન છે કે આસ્થા, એની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે મહેન્દ્રભાઈ, પરેશભાઈ અને વિપુલભાઈ આપણી સાથે જોડાયા છે. મહેન્દ્રભાઈ, ખાસ કરીને જે ચંદ્રગ્રહણની કેવી અસરો પહોંચતી હોય છે તેના વિશે આપણે જરા ચર્ચા કરી. આ પહેલાં સકારાત્મક અસરોની જો વાત કરવામાં આવે તો આ ચંદ્રગ્રહણથી સકારાત્મક અસરો કેવી પહોંચી શકે? એક તો વસ્તુ એ છે કે આ ગ્રહણ ક્યારે થઈ રહ્યું છે. સંક્રાંતિ પ્રમાણે 3 સંક્રાંતિને આપણે પ્રાધાન્ય સંક્રાંતિમાં ગણીએ છીએ. એક કારતક મહિનામાં જ્યારે વર્ષની શરૂઆત થાય ત્યારે સંક્રાંતિ તુલા સંક્રાંતિ હોય છે. એક જ્યારે મેષ સંક્રાંતિ એટલે કે ચૈત્ર મહિનાની અંદર શરૂ થાય છે ત્યારે એ સંક્રાંતિ મેષ સંક્રાંતિ ગણવામાં આવે છે. અને કર્ક સંક્રાંતિ જે અત્યારે અષાઢ મહિના પછી જે ચાલી રહી છે, તે અષાઢ મહિનાની સંક્રાંતિની અંદર સૂર્ય જ્યારે આ રીતે કર્ક રાશિમાં પ્રવેશ કરે પછી તરત જ આ ગ્રહણ એ માનવ પ્રકૃતિ માટે તો આમ સામાન્ય રીતે એમ કહેવાય, કદાચ આ ગ્રહણ એટલા માટે અત્યારે આપણા માટે વધારે પ્રબળ માનવામાં આવે છે. અને લોકબોલીની અંદર દરેક જગ્યાએ એટલા માટે વિશેષ આપણને કે સદીનું સૌથી મોટું ગ્રહણ, સદીનું સૌથી મોટું ગ્રહણ, આમ આ વાત રજૂ કરી અને આપણે આ ગ્રહણને એક સરસ મજાનો એક ઓપ આપી દીધો, સારા કપડાં પહેરાવી દીધા છે. વાત સાચી છે, ખગોળીય ઘટનાઓની અંદર ક્યારેક આવી ઘટનાઓ બનતી હોય છે. 1800 वर्ष पछी एम कहेवाय छे के आवी एक खगोळीय घटना आपणने जोवा मळे छे। पण मन ज्यारे ढंकाय मतलब चंद्र ज्यारे ढंकाय त्यारे तमे जोजो पांदड़ाओ जे छे ने ए हमेशा प्रकृतिनो एक आधार लेता होय छे ने एना कारणे पांगरता होय छे। जड़ शुद्ध बनीने ज्यारे वहेता होय त्यारे प्रकृतिना कारणे वहेता होय छे। तो पाणी उपर आटली प्रकृतिनो जे प्रभाव छे ए बधो चंद्रना कारणे छे अने एटला माटे चंद्रने बहुत महत्व आपवामां आवे। तमे चंद्रना तमे वेदव्यासजीने तमे जो चंद्रनी वात करो तो दधिशंक तुषाराभम शिरोदारणव संभवम नमामी शशिनम सोम संभोर मुकुट भूषणम। जेना कंठमां विष छे एनाज मुकुट स्वरूपे चंद्रमा विराजमान है। तो आपने प्रकृति भेदनी जोवा मळे छे। ज्यां विष होय त्यां हमेशा चंद्रमा करता शीतलता पण होय छे। आ जीवननी प्रकृति आ रीते जड़ायेली है। तो पाणीनी साथे चंद्रमानो जे प्रभाव है एना कारणे तमे जोजो के अत्यारे आपणे ग्रहणमां एवुं कहेवामां आवे के बने त्यां सुधी पाणीने स्पर्श नहीं करवो, पाणी पीवुं नहीं, घरनी अंदर कोईपण प्रकारे पाणीनो संग्रह करवो नहीं, पाणी जेमां जेमां उमेरातुं होय एवी कोईपण वस्तुओने संग्रहवी नहीं, पाणीथी बनती कोईपण खाद्य सामग्रीओने राखवी नहीं। आई बधी बाबतोमां आपणने जोवा मळे छे। तो हवे घणी वखत एवुं छे के मानो के आपणुं दूध छे तो दूध सवारमां उठीने तरत अमुकने चानी बाधा होय के चा पीधा वगर एने कशुं सूझे नहीं तो एवा व्यक्तिए शुं करवुं। घी एवी वस्तु छे जेने फेंकाय नहीं एम कहेवाय छे। घी फेंकी देवामां आवे तो अपशुकन थाय छे। तो आवी बधी वस्तुओमां शास्त्रमां पाછી अमुक मर्यादाओ बताववामां आवेली छे। अमुक वस्तु एवी बताववामां तमे जोजो अमुक समये डॉक्टर ज्यारे वेन पकड़ता होय नस पकड़ता होय इंजेक्शन आपवा माटे त्यारे घणी वखत एने वेन नथी पकड़ाती होती त्यारे डॉक्टर थोड़ीवार माटे राह जोए छे। आम हाथ दबावशे तेम हाथ दबावशे एम करता करता ए वेनने पकड़शे अने त्यारबाद ए पोते इंजेक्शन आपशे अथवा तो बाटलो चढ़ावशे। ग्रहणनुं पण कंईक आवुं ज छे। समय जे व्यक्ति साचवी ले एने आखुं ईश्वर साचवे छे, प्रकृति एने साचवे छे। तो चंद्र ग्रहण दरमियान आ रीतना करेला उपाय चंद्रमा एटले मन छे शरीरनी अंदर 70% पाणी छे। आ पाणीने साचववुं जरूर छे। बीजुं के आजनुं करेलुं कोईपण कर्तव्य आजनी करेली कोईपण वात आजना ज असर नथी करती। आज बीडी पीएल हवारमां केन्सर ना थाय, आज तंबाकू खाईने हवारमां केन्सर ना थाय, पण ज्यारे थाय त्यारे भूखा काढी नाखे। ए बधा जड़बा बड़बा तोड़ी नाखवा पड़े, शेक देवा पड़े, खीमा अपावा पड़े, वाळ नीकळी जाए, चांदा पड़े मोढामां, त्यारे खबर पड़े आना करता गुटका तंबाकू के बीड़ी ना पीधी होत के ना खाधा होत तो सारू हतुं। पण समय जतो रह्यो त्यारे व्यक्तिने खबर पड़े छे। चंद्रग्रहण में पण आवुं कहेवाय छे। गर्भवती स्त्रीओ खास करीने गर्भ धारण करेली जे स्त्रीओ छे ए गर्भवती स्त्रीओए आ चंद्रग्रहण वखते तो एम कहेवाय छे के एना स्पर्श पण नहीं करो, बहार पण नहीं नीकळो। तो आनी पाछळ वैज्ञानिक कारणो पण जोड़ायेला छे, कारण के मनुष्य प्रकृतिथी जोड़ायेलो छे अने प्रकृति चंद्रथी जोड़ायेली छे। माटे ज आ चंद्रग्रहण मारा तमारा जीवनमां एक आवी असर ऊभी करतो होय छे। बिल्कुल परेश भाई, जे रीते महेन्द्र भाईए कह्युं के तेनी असरो पड़ती होय छे, खास करीने बहार न निकळવું, पाणीનો જે સંગ્રહ કરવામાં આવતો હોય છે ત્યાં પણ ધ્યાન રાખવાનું હોય છે। એટલે આ બધા નીતિ નિયમોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે। કેટલું તથ્ય વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને જ્યોતિષની દ્રષ્ટિએ મહેન્દ્રભાઈએ જે કહ્યું એ 99.99% સત્ય છે। આપણે એમણે જે છેલ્લી વાત કરી ગર્ભવતી સ્ત્રીઓની, એની હું પહેલી વાત કરું કે ગર્ભવતી સ્ત્રીઓએ ચંદ્રગ્રહણ ઇવન સૂર્યગ્રહણ પણ આજે આપણે ચંદ્રની વાત કરીએ છીએ એ દરમિયાન કશુંક છોલવું ના જોઈએ, સીવવું ના જોઈએ, કપડાં સીવવાથી લઈને એને ઓટવું ના જોઈએ અને એ પ્રમાણેનું કંઈ પણ કાપવું ના જોઈએ, કાતરનો કોઈ પણ ઉપયોગ ના કરવો જોઈએ, ત્યાં સુધી પણ શાસ્ત્રએ કહેલું છે। અને નહીં તો શું થાય એની પણ એ લોકોએ એમાં ચર્ચા કરેલી છે। તો બિલકુલ આ રીતે ગર્ભવતી સ્ત્રીઓએ સાચવવું જોઈએ, પણ એની સાથે જ્યાં સમસ્યાઓ હોય છે ત્યાં સમાધાન પણ જ્યોતિષ તો આપે જ છે અને વિજ્ઞાન પણ આપતું હોય છે। तो समाधान एवं है कि तमने एकदम सीम्पल ग्रहण स्पर्श थयो ग्रहण मोक्ष थाय त्यां सुधी तमे तमारा इष्टनु रटण करो, नाम जापनु ए ना याद होय तो चंद्र ग्रहण होय तो चंद्राय नमः तमे करता रहो ए पण तमने 80% तो सारू फळ आपसे जे एटले के नकारात्मक असरो नहीं थवा दे। जी बिल्कुल जी विपुल भाई, आपना मते जो बात करवामां आवे तो सकारात्मक असर केवी होई शके ने आ बधी जे वातो छे तेमां शास्त्रीय मत प्रमाणे केटलुं सत्य? चंद्रग्रहण वखते जे कोई व्यक्ति होय एने भगवानना जप करवा, दरेक वस्तुनी अंदर दर्भो मूकवो, जे के घी छे, दूध छे, अनाज छे, मंदिरोनी अंदर दर्भ छे पवित्र वस्तु छे। दर्भनी अंदर ब्रह्मा विष्णु महेशनो वास रहेलो छे એટલા માટે દર્ભ એ પવિત્ર છે। ગંગાજળથી પ્રથમ સ્નાન કરવું અને ગ્રહણ જ્યારે વેગપૂર્ણ થાય ત્યારે પણ નદીઓ તળાવ કે વાવના અથવા વરસાદના પાણીથી સ્નાન કરવામાં આવે તો અતિ ફળ પ્રાપ્ત થાય છે। મહેન્દ્રભાઈ, ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવી વિપુલભાઈએ જણાવ્યું કે જળમાં દર્ભ નાખવાનું एक विशेष महत्व रहेलू है। तो आ दर्भथी शू असरो थती होय छे अने जो वैज्ञानिक दृष्टिए जो बात करवामां आवे तो केटली असर पहोंचती होय छे? સામાન્ય આ વસ્તુ વિજ્ઞાન સાથે જોડાયેલી છે। યજ્ઞ જ્યારે કરતા હોઈએ ત્યારે એક દિવસથી વધારે યજ્ઞ કરવાનો હોય ત્યારે યજ્ઞકુંડની આજુબાજુના દર્ભનું એક આખું પરિસ્તરણ મૂકવામાં આવે છે। એનો મતલબ એવો કે બહારના જીવડાઓ દર્ભને જોયા પછી અંદર પ્રવેશ કરતા નથી, મતલબ જીવ હિંસાનો પાપ યજ્ઞ કરવાવાળા વ્યક્તિને લાગતો નથી। અને ઘણા બધા યજ્ઞોની અંદર યજ્ઞાચાર્યો આ રીતે કરતા હોય ત્યારે આપણે જોઈ રહ્યા હોઈએ કે ભાઈ આ પરિસ્તરણ શેના કારણે મૂકવામાં આવ્યું છે? એનું મૂળ કારણ આ છે કે દર્ભના પ્રવેશથી, દર્ભના સ્પર્શથી કોઈ પણ જીવજંતુઓ એની અંદર આવતા નથી। હવે આ જીવજંતુઓ એવા છે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, પણ ઘણા એવા દ્રવ્યો છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી। ઘણા એવા બેક્ટેરિયા જે છે, નકારાત્મક બેક્ટેરિયા જે છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી। તો આવા જે બેક્ટેરિયા જળ તત્વમાં જ્યારે પ્રવેશ કરે, માનો કે દૂધ હોય કે માનો કે ઘી હોય કે માનો કે મધ હોય, કોઈ પણ વસ્તુ એવી ઘરમાં પ્રવાહી પડી હોય અથવા આવી કોઈ વસ્તુનો આપણે સંગ્રહ કરીને મૂકી રાખેલો હોય, એવા સમયે એ નેગેટિવ બેક્ટેરિયા એને જ્યારે અસર કરતા હોય ત્યારે એ અસર ન કરે માટે બે વસ્તુ છે, તુલસી અને દર્ભ। કારણ કે આને દર્ભને કુશ કહેવામાં આવે છે અને આપણા શાસ્ત્રમાં 5 વસ્તુઓ બહુ પવિત્ર માનવામાં આવે છે। ગોમૂત્રમ, ગોમયમ, ક્ષીરમ, દર્ધી, સરસી, કુશોદકમ। આ કુશ ઉદક એટલે ઉદક, કુશોદક એટલે કુશ એટલે દર્ભ, દર્ભનું પાણી। તો અહીંયા આટલી વસ્તુઓ પવિત્ર માનવામાં આવે છે, ગોમૂત્રમ, ગોમયમ, ક્ષીરમ, દર્ધી, સરપી, કુશોદકમ। તો આ કોઈ પણ વસ્તુને શુદ્ધ કરવાની હોય ત્યારે આ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ। માટે અહીંયા ગ્રહણની અંદર દર્ભનું વિશેષ આપણને હાથ વગો, ગામડાઓમાં તો ખાસ કરીને આપણને દર્ભ મળી રહે છે। શહેરોની બહેનો પણ આજુ સવારથી દર્ભ ગોતવા નીકળી છે કે ભાઈ ડાબળો હોય તો આપો, ડાબળો હોય તો આપો। ખાસ કરીને આજુબાજુ કોઈ મહારાજ રહેતા હોય પણ ત્યાં ડાબળો હોય જ। દર્ભની બહુ વિશેષ મહત્તા બતાવવામાં આવેલી છે અને એટલા માટે કદાચ મરણોત્તર ક્રિયાની અંદર શરીરમાંથી જ્યારે નેગેટિવ બેક્ટેરિયા નીકળતા હોય ત્યારે સૈયાની નીચેના ભાગની અંદર પણ દર્ભ પાથરવામાં આવે છે। જ્યારે એને નીચે સુવડાવવાના હોય ત્યારે પણ દર્ભ મૂકવામાં આવે છે, ગાયનું છાણ લીપણ કરવામાં આવે છે। દર્ભની આટલી મહત્તા આપણને સમજાઈ જાય। પંચકમાં જ્યારે જન્મ થાય ત્યારે દર્ભના 4 પૂતળાઓ વિશેષમાં એની સાથે બાળવાના હોય છે, અગ્નિદાહ દેવાનો હોય છે, તો આપણે એક દર્ભનું વિશેષ મહત્વ આપણને જોવા મળે છે। દર્ભની જો સંજ્ઞાને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જો સમજવામાં આવે તો ખૂબ જ દર્ભની એક સારામાં સારી આપણને વસ્તુ જોવા મળશે કે નેગેટિવ જે બેક્ટેરિયા જે પણ પ્રકારના છે એનો નાશ કરે, એનું નામ કુશ, કુશ એટલે દર્ભ અને આપણે ગુજરાતીમાં કહીએ તો ડાબળો। તો આ દૂબ, ઘણી વખત દૂબ કે દૂબ એટલે ધરો થાય, પણ અહીંયા ડાબડાની વાત જ્યારે આવતી હોય ત્યારે આપણને આ રીતે ચંદ્રગ્રહણની અંદર ડાબડાનું મહત્વ આપણને આપોઆપ સમજાઈ જાય છે। બિલકુલ, એટલે કહી શકાય કે ચંદ્રગ્રહણ જે થઈ રહ્યું છે તેની અસરો પહોંચતી હોય છે અને તેને લઈને પણ ખાસ અમુક શાસ્ત્રીય બાબતોનું તેમજ વૈજ્ઞાનિક બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે। તો વિશેષ રજૂઆતમાં હાલ સમય થયો છે બ્રેકનો, લઈએ બ્રેક। વેલકમ બેક। તો આજે સદીનું કહી શકાય કે સૌથી મોટું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે। રાત્રે આ ચંદ્રગ્રહણ થશે અને ખાસ કરીને માનવીય જીવન ઉપર તેમજ પ્રકૃતિ ઉપર પણ અસરો પહોંચતી હોય છે, તો તેની માટે જ આજે આપણે સ્ટુડિયોમાં ચર્ચા કરી રહ્યા છીએ। પરેશભાઈ, આપને પૂછવા માંગીશ, જે રીતે સોશિયલ મીડિયામાં લોકો કૂદી પડતા હોય છે કે સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે અને ખાસ કરીને તેની વિવિધ અસરો થશે, એવું પણ કહેવામાં આવશે કે યુદ્ધ ફાટી નીકળશે, તેવા પણ સોશિયલ મીડિયામાં હાવ ઉભા કરવામાં આવતા હોય છે। શું કહેશો આ વિશે? સૌથી પહેલા તો આ સદંતર જૂઠ છે। પોતાની દુકાન ચલાવવા માટે, પોતાની જે કંઈ પણ યુટ્યુબ પર કે બીજા ઉપર પોતાનું ચેનલને વધારે સબસ્ક્રિપ્શન મળે અથવા તો પોતાનું નામ વધારે થાય, એને માટે આવું ખોટો હાવ પબ્લિકમાં, જનતામાં ઊભો કરવામાં આવી રહ્યો છે। અને માત્ર ભારતમાં નહીં, આમાં સૌથી વધારે આવો હાવ વેસ્ટર્ન કન્ટ્રીમાં, યુએસએ કે એ લોકોના, તો ત્યાં તો પાછી વેબસાઇટો હોય છે કે જે આ પ્રકારના ભવિષ્યવાણીઓ ભાગતી હોય છે કે આમ યુદ્ધ થશે ને, આમ થશે ને, આટલી નેગેટિવ અસર થશે ને, એ બધું ભાગતી હોય છે। એ સદંતર ખોટું છે, આવું કશું જ થવાનું નથી। એનું સિમ્પલ છે કે આ ચંદ્રગ્રહણ પ્રીતિ યોગમાં થઈ રહ્યું છે, શ્રવણ નક્ષત્રમાં થઈ રહ્યું છે અને શ્રવણ નક્ષત્રનું બીજી રીતે ના જોઈએ તો કમસે કમ શ્રવણ નક્ષત્ર જે વ્યક્તિને સમર્પિત છે એ તો સેવાની ભાવનાથી જ એણે એનું જીવન વ્યતીત કરેલું, જેને આપણે શ્રવણ કહીએ। પ્રીતિયોગને તમે બીજું અંદર ઊંડા ના ઉતરો તો પણ સામાન્ય રીતે પ્રીતિયોગ એટલે પ્રેમયોગ, તો લડાઈ ક્યાં આવી એમાં? અને લડાઈ થશે જ એવું કહેનારાઓને છેલ્લા 1 વર્ષથી હું તો સોશિયલ મીડિયામાં એક્ટિવલી એ લોકોને જોઈ રહ્યો છું અને પશ્ચિમના કેટલીય ચેનલો, ન્યૂઝ ચેનલો, અખબારોએ તો આજથી 6-8 મહિના પહેલાં આપણી ગયા વર્ષની દિવાળીની આસપાસમાં તો એ લોકોએ ડેટો, તારીખો આપી દીધી હતી કે આ તારીખથી યુદ્ધ થશે, કારણ કે 6-7 ગ્રહો આઠમા ઘરમાં, એટલે જ્યોતિષ ભાષા થઈ ગઈ, ત્યાં એક સાથે હતા અને પછી 2-2.5 દિવસ પછી પાછા જુદા થઈ ગયા હતા। આ બધી તારીખો જે એ લોકોએ ભાગેલી છે, ખાસ કરીને પશ્ચિમના કહેવાતા બધા માંધાતાઓ, કે એ લોકોએ ભાખેલી સોશિયલ મીડિયા હોય કે ઇવન ત્યાંનું ન્યૂઝ ચેનલ હોય કે અખબાર મીડિયા હોય કે મેગેઝિન મીડિયા હોય, બધી તારીખો અત્યાર સુધીની ખોટી પડેલી છે કે આ યુદ્ધ આ દિવસે થશે, નથી થયું. અને હજુ પણ એવું એ લોકો કહેતા રહ્યા છે આજ દિન સુધી, આપણા આજના ચંદ્રગ્રહણ માટે પણ એ નેગેટિવ કહી રહ્યા છે, જે હું એ વાતને સદંતર ખોટી ઠરાવવાની વાત પર અડેલો છું કે આ વાત ખોટી છે, આવું કશું જ થશે નહીં. બિલકુલ પરેશભાઈ, ખાસ કરીને આજના ચંદ્રગ્રહણની જો વાત કરવામાં આવે પરેશભાઈ, આ ચંદ્રગ્રહણ જે રંગની જો બાબતમાં આપણે જોઈએ તો બ્લડ રેડ આખો આ ચંદ્રગ્રહણ દેખાશે, ચંદ્ર આખો બ્લડ રેડ કલરમાં દેખાશે. તેનું કોઈ ખાસ કોઈ વિશેષ મહત્વ? આપણે આવું એક ચંદ્રગ્રહણ 31 જાન્યુઆરીએ 2018 પણ જોયું, પણ એને વૈજ્ઞાનિકોએ સુપર બ્લડ મૂન નથી કહ્યો, સુપર બ્લુ બ્લડ મૂન કહ્યો હતો. અને આને વૈજ્ઞાનિકો પોતે પણ સુપર બ્લડ મૂન કહી રહ્યા છે. હવે એ સુપર બ્લડ મૂન એટલા માટે થતો હોય છે કે સૂર્યના સીધા કિરણો જો ચંદ્ર પર પડે ને તો એ પરાવર્તિત થાય ચાંદનીની શીતળતાના સ્વરૂપે. જ્યારે એ સીધા ન પડે, પૃથ્વીના કેટલાક ડિગ્રી જે 360 ડિગ્રીઓ આપણે આપેલી છે એને પરાવર્તિત થઈને જાય અને એ આખો પડછાયામાં રહે. એટલે સૂર્યોદય વખતે અને સૂર્યાસ્ત વખતે સૂર્યની જે રક્તિમતા જે લાલીમાં હોય છે, આપણે એને પરવાળા જેવી લાલાશ કહીએ, કુમકુમ જેવી લાલાશ કહીએ, એ જે આપણને 15-20 મિનિટ સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે જોવા મળતી હોય છે, એવો જ રંગ 1 કલાક અને 43 મિનિટ સુધી આજના ચંદ્રગ્રહણમાં જોવા મળવાનો છે, જે જ્યોતિષની દ્રષ્ટિએ, વિજ્ઞાનની દ્રષ્ટિએ, ખગોળની દ્રષ્ટિએ અને હું તો કહું એક મનની દ્રષ્ટિએ આવો લાવો આપણા બાપ દાદાઓને મળેલો. 1914માં થયું, 1915માં થયું, બરાબર. અને હવે આપણને મળ્યો છે તો આપણે એ લાહવો છોડવો જ ના જોઈએ. એની સારી અસરો જ થવાની છે, પણ એની સાથે સીધું ન જોવું જોઈએ, નહીં તો એના અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણી આંખોને અસર કરી શકે છે, જે વિજ્ઞાને પણ પુરવાર કરેલી છે. અને આ વસ્તુ આપણું જ્યોતિષ તો 5000 વર્ષોથી કહેતું આવ્યું છે. બિલકુલ જી, ખાસ કરીને આપણે ખૂબ સરસ વાત કરી. સદીનું મોટું કહી શકાય કે અત્યારની જે અમારી જનરેશન છે તેણે ઘણા બદલાવો જોયા છે, ઘણી વિવિધ વસ્તુઓ જોવા મળી રહી છે. તો આ ચંદ્રગ્રહણની જો વાત કરવામાં આવે તો આ યુગનું એક એવું ચંદ્રગ્રહણ છે જે ખૂબ જ બ્લડ રેડ મૂન આજે થવાનું છે. ખાસ કરીને મહેન્દ્રભાઈ, એવું કહેવાય છે જ્યોતિષની દ્રષ્ટિએ જો જોવામાં આવે, ખગોળીય રીતે પણ આપણે જાણી રહ્યા છીએ કે મંગળ આજે પૃથ્વીની નજીક રહેશે, તો તેની પાછળ કોઈ અસર, તેની પણ અસર પહોંચી શકે? જુઓ, આ ગ્રહણ જ્યારે આ સમય થાય ત્યારે આપણે કહીએ ભાઈ દિવસ સૌથી મોટામાં મોટો ક્યારે આવે છે તો કે જૂન મહિનાની અંદર, સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ ક્યારે આવે તો કે માર્ચ મહિનાની અંદર. તો આ વિષુવવૃત્તના સૂર્ય ભ્રમણના કારણે આ વસ્તુ ખગોળની દ્રષ્ટિએ બને છે. મંગળ વક્રી બનતો હોય ત્યારે ઘણા બધા ગ્રહો, હું તમને એક વસ્તુ બહુ સાહેબે સરસ વાત કરી કે ભાઈ આ કોઈ ગ્રંથોનો આધાર લઈ અને કોઈ વસ્તુ ટાંકવામાં આવતી હોય છે, મોટા ભાગે તમને જોજો કે આ ગ્રંથોમાં જોવા મળતી હોય છે. પણ જ્યોતિષ શાસ્ત્રમાં 18 એના પૂર્વાચાર્યો છે અને 18-18 પૂર્વાચાર્યોના અલગ અલગ ગ્રંથો ભણવામાં આવે છે, વાંચવામાં આવે, શીખવામાં આવે છે. એની અંદર ક્યારેક ક્યારેક બહુ તમે પાછળ જતા રહો તો પછી એને અર્વાચીનને પ્રાચીનને સાથે જોડીને કેવી રીતે કામ કરવું પડે એ કદાચ આપણને શીખવું પડશે. નારદ સંહિતામાં તમે નારદ ઋષિનું અલગ જોવા મળશે, પારાશરી સિદ્ધાંતમાં જમણ અલગ, જૈમિની સૂત્રમાં અલગ જોવા મળશે. તો વસ્તુ સ્થિતિ એક છે પણ અલગ અલગ એના માપબિંદુઓ આપણને જોવા મળતા હોય છે. અને એના કારણે આવી એક લીટી જોઈ લીધી કે ભાઈ ભયંકર યુદ્ધની શંકાઓ, આ શંકાઓ પ્રબળ બનશે. મંગળ વક્રી, મંગળ પૃથ્વી તત્વનો કારક છે, શનિ મહારાજ આ રીતે છે, એના કારણે આવું થશે. ચંદ્ર મહારાજ નિર્બળતાના કારક બની રહ્યા છે, માટે માનસિકતા નિર્બળ થશે. આવી બધી બાબતો આપણને જોવા ગ્રહણના દોષના કારણે બધી વસ્તુઓ અને બીજું કંઈક લખેલી પણ હશે ક્યાંક ને ક્યાંક. પણ એક જ ઉદાહરણ તમને આપું કે બાલબોધ જ્યોતિષની અંદર મંગળ વિશે એક શબ્દ ઉલ્લેખાયેલો છે કે એ બહુ સરસ મંત્ર છે, પણ મંત્રનો ઉલ્લેખ જો અત્યારે એનો કરવામાં આવે તો શું એનો અર્થ થાય તમે જોઈ લો કે લગ્ને વ્યયે ચ પાતાલે જામિત્રે ચાષ્ટમે કુજે, કુજ એટલે મંગળ, 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં જો આ મંગળ હોય તો એને શું લખ્યું છે, શું થાય તો કે કન્યા હરતુ ભરતારમ, ભરતા હરતુ કન્યાકામ, મતલબ પતિની કુંડળીમાં એટલે કે છોકરાની કુંડળીમાં હોય તો એ છોકરીનો નાશ કરે અને છોકરીની કુંડળીમાં હોય તો છોકરાનો નાશ કરે. કદાચ 500 વર્ષ પહેલાં આ વસ્તુઓને આપણે કદાચ માની શકીએ, પણ અત્યારના વર્તમાન યુગ જ્યારે વિજ્ઞાન સાથે સંકળાયેલો આ યુગ છે અને ત્યારે આટલો બધો ફાસ્ટ ટ્રેક ઉપર ચાલી રહેલા આ યુગની અંદર કદાચ આ વસ્તુ આપણને ના પણ જોવા મળે કે મંગળ આટલો પ્રભાવ આપણને ન પણ આપે, એનો મતલબ એવો પકડી રાખવાની આવશ્યકતા આપણને દેખાતી નથી. તો વક્રગતિનો મંગળ એ સામાન્ય રીતે પૃથ્વી તત્વનો કારક છે, कारण के मंगलो भूमिपुत्रश्च ऋणहर्ता धनप्रद जे रीते पृथ्वी ने असर थाय छे ए ज रीते मंगळनुं पण एवुं ज कारण छे अने एटला कारण के मंगळ जे पृथ्वीनो दीकरो छे मंगळने भूमिपुत्र मानवामां आवे छे। आज पण विज्ञाने हमणे थोड़ा समयथी साबित कर्युं छे के त्यां पण जड़ तत्वनी सृष्टि निर्माण देखाई रही है। ए घणा वर्षो पहेला 5000 वर्ष पहेला आपणा ऋषिओए कहेलुं जे अत्यारे वैज्ञानिको कही रह्या छे के मंगलो भूमिपुत्रश्च ऋणहर्ता धनप्रद स्थिरासनो महाकाय सर्व कार्यावरोधक। वक्रगति मंगल थाय ज्यां ज्यां स्थिरता वाली बात होय त्यां अस्थिरता ऊभी करे ए स्वाभाविक छे। अने बीजी वस्तु तमने कहूँ कि ठेस वागी होय ने ए जग्याए वारंवार वागे आवो एक नियम छे। ए ज प्रमाणे ग्रहो ज्यारे वक्र बनता होय अने एवा समये आवा ग्रहणना योग ऊभा थता होय त्यारे स्वाभाविक एक नानी मोटी घटनाओं कदाच बने पण एनी साथे आने कंई बहु विशेष जोड़वानी जरूर नहीं। बिल्कुल परेश भाई आपना मते मंगल नजीक छे पृथ्वीनी तो कोई असर? जरूर महेन्द्रभाई जे कह्युं एमना ज एडिशन में आपणे वात करीए के अने आपणे जे सोशल मीडिया में जे हाव उभो करवामां आव्यो छे त्रीजु विश्वयुद्ध के वेपार युद्ध के ए प्रकारना बीजा अनेक तो मंगळ माटे एवुं कहेवाय छे ज्योतिष शास्त्र में कि ए लोहीनो कारक छे। मंगळ तमने चोट आपे अने एमांथी लोही काढे। करेक्ट। तो ज्योतिष शास्त्र प्रमाणे ज्यारे कोईक व्यक्तिनी कुंडळीमां एवो अकस्मात योग थतो होय तो ज्योतिषो जे ते व्यक्तिने रक्तदान करवानुं दर 3 महीने 6 महीने के जे रीते ए करी शके ए जेटलुं करी शके एटलुं रक्तदान करवानो एक उपाय आपता होय छे। ए उपाय एटला माटे आपवामां आवतो होय छे के जे अकस्माते लोही नीकळे एने वागे ए कदाच तलवारथी वधारे मोटो घा होई शके अने आ प्लान करेलुं लोही तमे निकाळो एटले के आपणे रक्तदान करीए छे तो मंगळने जोईए छे भूमि उपर रेड़ातुं रक्त। ओके लोही रेड़वुं जोईए मंगळने तो स्थिरता के अस्थिरता में जे आवे छे ए वात महेन्द्रभाईनी साची। तो ये लोही आपणे प्लान करीने रेडी एटले आपणे आपणे कोईकनी जिंदगी पण बचावीए छे रक्तदान करीने उपरांत आपणे आपणो अकस्मात योगनो 99% थी लईने 80% 80 થી 99% सुधीनो योगने आपणे तोड़ी नाखीए छे। 10-20% तो वागवानुं ज छे नहीं वागे एवुं तो कोई न करी शके एटले ए असर रहेवानी मंगळनी ए 100%ની वात छे। एनी साथे युद्ध केम नहीं थाय एने माटे मारी पासे एक बीजो मुद्दो छे के युद्ध एटले बे देशों वच्चे के बे जातियों वच्चे के बे क्यांय पण बे जमात वच्चे थतो युद्ध शस्त्रोथी घात करे एकबीजाना प्रोपर्टी ने नुकसान करे एकबीजाना सैनिकोने नुकसान करे अने एकबीजानी जनताने नुकसान करे लोहियाळ जंग थतो होय छे। बराबर छे। हवे ए लोहियाळ जंगमां आपणे ग्रहोने एटले के मंगळनी वात करी तो एने जो लोही जोईतुं होय जमीन पर रेड़ानारू तो भाई छेल्ला केटलाय वर्षोथी उग्र बनेलो जेने आपणे आतंकवादी कहीए छीए आतंकवादी हुमलाओ कहीए छीए अने ए आतंकवादी हुमलाओमां 50, 50, 100, 200, 500 लोकोनु लोई ए लोको निर्दोष होवा छतां रेड़ातुं होय छे। जे जूना जमानामां एटले के 1914-15 जमानामां आतंकवाद नहोतो 1939 ज्यारे बीजुं विश्वयुद्ध थयुं त्यारे पण ए आतंकवाद नहोतो बे देशों वच्चेनो वकरेलो विवाद हतो पण आतंकवाद नहोतो। आतंकवाद लगभग 70-80 पछी जोवा मळ्यो। तो ए माटे मंगळने जे लोही जमीन पर रेड़व्युं छे ए आतंकवादीओ रेड़ी देता होय छे क्यांक ने क्यांक आत्मघाती हुमलामां 100, 200, 525 लोको मरे छे। तो ए विश्वयुद्धनो जे भय छे ए 80 થી 99% निकळी जाय छे। बिल्कुल महेन्द्र भाई खास करीने जे आपे बात करी के अमुक अमुक बाबतों ध्यान राखवू पड़े परंतु विज्ञान तो एवं कहे छे के आ बधी बात तथ्य वगरनी छे एवं कशुं ज थतुं नथी बहार नीकळी शकाय छे बहार फरी शकाय छे बहार खाई पी पण शकाय छे। शुं कहेशो? विज्ञान जो आ वस्तुने साबित करतुं होय तो तड़को ज्यारे वधारे पड़तो होय त्यारे छतरी लईने शुं काम निकळવું જોઈએ? वधारे जयरे ठंडी पड़ती हो त्यारे कोट ने पेंट पाटलू ने गंजा बधा मजबूत शा माटे पहेरवा जोईए? विज्ञान ने मानवू जोईए ने आपणे? हे प्रकृति साथे तमारे जोड़ावू छे तो पछी बधी रीते जोड़ाओ। तमने उनाळो आवे एटले सरस मजानी छतरी लईने निकळवू छे हाव हळवा पळफूल कपड़ा पहेरवा छे दाड़ामां 10 વખત नावू छे। हा सवार सवारमां जयरे आपणे वात करता होय त्यारे सवारनो हुंफाळो तड़को बपोरनो मध्यनो तड़को अने सायंकाळनो तड़को आ उनाळामां 3 તડકા आपणे अलग अलग जोवा मळे छे। तो विज्ञाने तो 3 તડકા एक सरखा देखाय तड़को एटले तड़को सवारमां पड्यो बपोर पड्यो हांजे पड्यो। मारो भारतनो ऋषि 6 પ્રકારની પ્રકૃતિને જોડે છે જેમાં શિશિર ઋતુ જેમાં ગ્રીષ્મ ઋતુ જેમાં વસંત ઋતુ જેમાં શરદ ઋતુ અલગ અલગ પ્રકારના ઋતુઓના અનુભવ એના પ્રકારના થતું ભોજન प्रकृतिनी साथे जोड़ाण आ बधी ज वस्तु आपणे जोवा मळे छे अने एटला माटे चंद्रमांथी नीकळता रेडियम जे अमुक प्रकारना सूर्यना वायोलेट अने बधा किरणो जे छे ए हमेशा प्रकृति पर असर करता तमे जोजो के ज्यारे ग्रहण चालतुं होय त्यारे पाणीनो स्पर्श नहीं करो आवुं शास्त्रोमां उल्लेख करवामां आवेल छे। हूँ नहीं कहता धर्म सिंधु और निर्णय सिंधु नामना ग्रंथों कहे छे कदाच आपणे कहीए तो बे मोढानी वात होय आज बोलीए काल फरी जईए पण धर्म सिंधु और निर्णय सिंधु जेवा ग्रंथों ने विश्वना ऋषिओ जेने मान आपे छे एवा ग्रंथों नी अंदर वस्तुनो ज्यारे उल्लेख करवामां आवेलो होय के ज्यारे पण ग्रहण थाय त्यारे पाणीनो स्पर्श नहीं करवो मंदिर नी अंदर कोईपण प्रकारनी मूर्ति जे स्थापित करेली होय ए मूर्तिनो स्पर्श नहीं करवो कोईपण प्रकारनी पूजा जेमां पाणीनो उपयोग थतो होय एवो स्पर्श पाणीनो स्पर्श नहीं करवो आ बधी बाबतो आपणे सेना माटे जोवा मळे छे मतलब जल दूषित थाय छे तो जल दूषित थाय अने ए जल पीवाथी शरीर बगड़े आ वस्तु चोक्कस छे। ए ज प्रमाणे शरीर उपर जे एना किरणो छे आपणे कहीए भई एने एने जोवो जोईए पण जोवा माटे पण एवो पाछो अमुक जग्याए वैज्ञानिकोमां अमे जोयुं छे के सारा सारा वैज्ञानिकोने अमे लई गया छीए एस्ट्रोनोमीना सारा सारा प्रोफेसरोने अमे लई गया छीए एस्ट्रोनोमी एटले तारामंडळ जोवा माटे ए लोको पण एम कहेता होय छे के ग्रहण ज्यारे थतुं होय त्यारे कोई पण आडसमां ऊभा रही अने आ नजारो जुओ कारण के नजारो रमणीय होय छे। आ कदा युद्धनी वात आए ने तो आम तो युद्धस्य कथा रम्या एक समय 516 रजवाड़ा जैसे भारत की अंदर था तरह आपस में परस्पर युद्ध था समय अपना ऋषि मुनिओ कहीं लखेलू है पर अत्यार तो लोकशाही जमानो है दुनिया युद्ध की भागवाड़ी है बहुत आम जेम कहें कि डेवलपमेंटवाड़ी विकासवाड़ी दुनिया है एवं समय आ युद्ध की कथाओं कदाच रम्य न लगे स्वाभाविक है। पिक्चरों में जुए युद्ध जुए अपने आनंद माणीए 2 नंबर की बात है पर युद्ध जैसे आए तरह खबर पड़े कितनी खुआरी थती हो तो आ वस्तु आज आ युग की अंदर जाणवा जेवी है। मूल वस्तु आ है कि कोईपण चंद्रग्रहण हो सूर्यग्रहण हो त्यारे एना प्रहर बताववामां आवेला छे के सूर्यग्रहण ज्यारे होय त्यारे 4 प्रहरनुं आ एक ग्रहणना दोष मानवामां आवे छे अने चंद्रग्रहण ज्यारे होय त्यारे 3 प्रहरना दोष मानवामां आवे छे। एक प्रहर एटले सामान्य रीते 3 કલાક थाय तो चंद्रग्रहण वखते 9 કલાક एटले तमे जोजो 2 કલાકને 54 મિનિટથી एनो वेध शरू थई जाय तो एनो मतलब एवो थाय के ए समयथी एना ग्रह धीमे धीमे एनी असर थवा मांडे तो अने ज्यारे खास करी स्पर्श करतो होय अने एनी आसपासनो जे समय होय ए समय तो खास साचवવાનો होय छे चामडीना रोगो न थाय बीजी कोई दुख उत्पन्न न थाय मानसिक निर्भरता के चंचलता न आवे रोगियों तो ठीक है पर जे गांडाओ छे तमे जोजो आवा समय दरमियान एनो उन्माद वधतो आपणे जोवा मळे छे। आ एक तादृश्यनु उदाहरण है ग्रहण ज्यारे थतुं होय त्यारे एटला माटे वैज्ञानिक दृष्टिए पण आपणे जोवानुं छे फक्त ने फक्त आपणे आधार शास्त्रोनो नथी लीधा शास्त्र विज्ञाननो आधार लई अने जो विचारवामां आवे तो शरीर ने जो साचवुं होय तो आ थोडुं घणुं तो आपणे करवुं ज पड़तुं होय छे। बिल्कुल खूब ज सरस चर्चा चाली रही है कारण के चंद्रग्रहण आज सदीनु सौथी मोटू चंद्रग्रहण थई रह्युं छे त्यारे खास करीने बात करवामां आवे धार्मिक अभिगम तो अपनावो जोईए परंतु धार्मिक दृष्टिनी साथे साथे वैज्ञानिक दृष्टिकोण पण अपनावो जोईए। हाल विशेष रजूआतमां समय थयो छे ब्रेकनो लईए ब्रेक। सदीनु सौथी मोटू चंद्रग्रहण थवा जई रह्युं छे त्यारे अहींया खास करीने विशेष चर्चा थई रही है कि चंद्रग्रहण ए आस्थानो विषय है के विज्ञाननो विषय है। आपणी साथे स्टूडियोमां महेन्द्र भाई पंड्या जोड़ाया छे विपुल भाई जोड़ाया छे साथे परेश भाई पण जोड़ाया छे। महेन्द्र भाई सौथी पहेला आपने प्रश्न पूछवा मांगीश के जे रीते वैज्ञानिक दृष्टिए विज्ञान आ वस्तुओनुं खंडन करतुं आव्युं छे जे रीते आपणे पहेला जणाव्युं के पाणीमां दर्भ नाखवो जोईए पाणीनो जे कहेवातुं होय छे के सूतक लागी जाय छे तो विज्ञान तेनुं खंडन करे छे। विज्ञान पाणी एटले शुं कहे छे विज्ञान H2 + O2 बराबर पाणी पण H2 अने O2 गोतवा जाइए कि ग्लास में रहेलुं पाणी गोतवा जाइए तरस लागी होय त्यारे माणस शुं विचार करे H2 अने O2 गोतवा जाए ना ई पाणी गोतवा जाए अने पाणी ज्यांथी मळे त्यांथी ई पी ले। विज्ञान पण आपणुं बनावेलुं छे ज्ञान पण आपणुं बनावेलुं छे ज्ञान ज्यारे वधारे विस्तरे त्यारे एने विज्ञान आपणे कहीए छीए अने ए प्रमाणे विज्ञान पोताना अंशो उपर चाले छे ज्ञान अनुभवना उपर चाले छे। विज्ञानमां सिद्धांत छे कि 1 ने 1 + 2 पण थाय पण ज्ञान एम कहे कि 1 + 1 कदाच 1 काढी नाखो वचमांथी तो 11 पण थाय तो 2 = 11 तो आ प्रमाणे ज्ञान अने विज्ञाननी आपणे अलग अलग भाषाओ अहींया जोवा मळे छे। दर्भनी ज्यारे वात आवती होय त्यारे विज्ञाने पण ए साबित करी दीधेलुं छे के दर्भनी अंदर एवी एक प्रकृतिनो एक जे सिद्धांत छे के दर्भनी आजूबाजू कोई कीटाणुओ आवता नथी अने एटला माटे कदाच जेने आपणे पूर्व काळमां ऋषि मुनिओ कहेता हता एना जेवा तो कोई मोटा विज्ञानीओ आपणने जोवा नहीं मळे जेने अणुनी शोध करी जेने शून्यनी शोध करी जेने विमानोनी शोध करी घणा बधा आविष्कारो बधा हवे जे आपणने देखाय छे बधा तो पहेला आवी गेला नहीं तो अयोध्यामां बेठेला नंदीग्रामनी अंदर भरतजी महाराज અને લંકામાં બેઠેલા ભગવાન રામ અત્યારે તો કદાચ મોબાઈલનો પણ ઉપયોગ કરવો પડે છે, એ સમયે વગર મોબાઈલે એકબીજાની સાથે વાતો કરતા આવી પુરાણમાં આપણને વાતો જોવા મળે છે. તો આને વિજ્ઞાન ન સમજવું તો શું સમજવું? પણ વિજ્ઞાનની ભાષા થોડી અલગ હોય છે, માટે વિજ્ઞાનની દ્રષ્ટિએ કદાચ જે લોકો આના માટે વિરોધ કરતા હોય એને ખાસ એક વસ્તુ તો સમજવા જેવી છે કે પહેલાં જ્ઞાનને ગ્રહણ કરવું પડશે, એ શું છે એને જાણવું પડશે. બાકી હું ના માનું, હું તો આમાં ના વિચારું, મને તો આવું ના ખબર પડે, વિજ્ઞાન તો આમ કહે છે, ના ભાઈ ના, જે વસ્તુઓ શક્ય નથી એ વસ્તુને પણ શક્ય બનાવે એનું નામ જ્ઞાન છે. અને જ્ઞાનને પણ શક્ય બનાવી અને કદાચ ન હોય ને છતાં પરિણામો આપે આનું નામ વિશેષ જ્ઞાન એટલે વિજ્ઞાન છે. એટલે ઘણી પ્રકારે વિજ્ઞાન એટલે આપણે ભણીએ છીએ વિજ્ઞાન નહીં, પણ જે વિશેષ પ્રકારનું જ્ઞાન મને પ્રાપ્ત થાય છે એનું નામ વિજ્ઞાન છે. અને વિજ્ઞાનની અંદર સિદ્ધાંત હોય છે, વિજ્ઞાનની અંદર તર્ક અને કુતંડાવાદ નથી હોતો. પણ અત્યારે જે વિજ્ઞાનના નામે જે ચાલી રહ્યું છે એ કદાચ કંઈક આવું જ ચાલી રહ્યું છે બધું. પરંતુ વિજ્ઞાનમાં તો એવું ક્યાંય લખ્યું નથી કે ચંદ્રગ્રહણ થાય કે સૂર્યગ્રહણ થાય ત્યારે બહાર ન નીકળવું, પાણી ન પીવું, અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તેવું તો ક્યાંય લખ્યું નથી. તો એનો મતલબ કે વિજ્ઞાનને પણ હવે થોડુંક શીખવું પડશે. અત્યારના જે વિજ્ઞાનીઓ છે એને આ વસ્તુને 5000 વર્ષ પહેલાં ધર્મ સિંધુ, નિર્ણય સિંધુ નામના આપણા જે ગ્રંથો છે એને સામાન્ય પ્રાચીન ગ્રંથોને સમજીને ફેંકી નહીં દેવાના. ચરક સંહિતા હોય, સુશ્રુત સંહિતા હોય, તો એની અંદર શલ્ય ચિકિત્સાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અત્યારે MBBS પછી MS થવું કે MD થવું એ કદાચ આપણને વિજ્ઞાનની દ્રષ્ટિએ ખાવા પડે, પણ ચરક સંહિતાની અંદર આ શલ્ય ક્રિયાઓની ક્રિયાઓ બતાવવામાં આવેલી છે. પણ આપણે વાંચ્યું ના હોય તો પછી આપણે તો આ વિજ્ઞાનને અનુસરવાના કે જે આ પ્રમાણે આપણે ભણ્યા છીએ. વિજ્ઞાનને ખબર નથી કે જલ દૂષિત થાય ત્યારે શું કરવું જોઈએ. હે, તમે જોજો, મોટા ભાગે ડૉક્ટરો કોઈપણ વસ્તુ જ્યારે આપતા હોય ત્યારે પ્રવાહી મોટા ભાગે વધારે આપતા હોય, ચાહે બાટલો ચડાવવાનો હોય, ચાહે ઇન્જેક્શન કરવાનું હોય, કોઈપણ શસ્ત્રક્રિયાઓ કરવાની હોય ત્યારે બ્લડને, લોહીને સર્ક્યુલેશનમાં રાખે છે. પણ આપણો જ્યોતિષી એમ કહે છે કે લોહી જે શરીરમાં પરિભ્રમણ કરે છે એનું મૂળ કારણ મંગળ છે. અને એટલા માટે તમે જોજો, જેનો સ્વભાવ ક્રોધી હોય ને, આજ પણ ગામડાઓમાં એમ કે ભાઈ એને બોલાવશો નહીં. શું કામ? કે એનું લોહી ગરમ છે. લોહી ગરમનો મતલબ એવો થાય કે આ માણસ ક્રોધી છે, તો લોહી જ્યારે વધારે પ્રવાહિત થાય ત્યારે મન ઉપર એની સીધી અસરો થતી હોય છે. હવે આ વસ્તુ વિજ્ઞાનને સમજાવવી પડે છે. વિજ્ઞાન પોતાના સિદ્ધાંતના આધારે ચાલતી હોય છે. અને જ્યોતિષશાસ્ત્રની વાત નહીં પણ ધર્મશાસ્ત્રની વાત જ્યારે વિચારવામાં આવે ત્યારે જ્યોતિષશાસ્ત્ર ધર્મશાસ્ત્ર સાથે જોડાયેલું છે, કારણ કે વેદનું 6થું અંગ એ જ્યોતિષ છે. પણ એના માટે થોડા અભ્યાસની પણ જરૂર હોય છે. તો બિલકુલ ચર્ચા ખૂબ જ સરસ રીતે આગળ ચાલી રહી છે. ચંદ્રગ્રહણ સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ આજે રાત્રે થવા જઈ રહ્યું છે. ધાર્મિક મહત્વ તો રહેલું છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને પણ આપણે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હાલ રજૂઆતમાં સમય થયો છે એક બ્રેકનો. વેલકમ બેક. તો આજે સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ રાત્રે થવા જઈ રહ્યું છે, ત્યારે શુભાશુભ અસર પણ થતી હોય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે પણ આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. છેલ્લે મહેન્દ્રભાઈ, આપને પૂછવા માંગીશ કે રાશિમંડળની 12 રાશિઓ પર આ ચંદ્રગ્રહણનો કેવો પ્રભાવ રહેશે? સામાન્ય 12 રાશિઓના પ્રભાવને તો આપણે જોઈએ જ, પણ જ્યારે ગ્રહણનો સ્પર્શ થતો હોય ત્યારે, ગ્રહણ જ્યારે મધ્યમાં આવતું હોય ત્યારે, અને ગ્રહણ જ્યારે પૂર્ણ થતું હોય ત્યારે કેવા પ્રકારના કર્મ કરવા જોઈએ. ગ્રહણનો જ્યારે સ્પર્શ થાય એ પહેલાં સ્નાનાદિક કર્મ કરી અને પૂજા માટે બેસી જવું એક વસ્તુ. આ મધ્ય સમય જ્યારે શરૂ થાય ત્યારે જાપ વધારે કરવા, કારણ કે યજ્ઞની કોઈ વાત નથી, એમાં પૂજાપાઠની કોઈ બીજી વાત નથી, જપ સિવાય બીજું કંઈ મોટા ભાગે થતું નથી. અને જ્યારે પૂરું થાય ત્યારે, હા, એક વસ્તુ ખાસ છે કે જ્યારે આ ગ્રહણ ચાલતું હોય એ સમયે પિતૃઓને યાદ કરવામાં આવે, એનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવે, તો એમ કહેવાય છે કે પિતૃઓ વિશેષ કરી અને આપણને આનંદપ્રદ આપણું જીવન પ્રદાન કરે છે. સાથે સાથે અંત્યમાં સચેલ વસ્ત્રો એવું લખ્યું છે. સચેલ મતલબ એવો થાય કે જે કંઈ પહેરેલા વસ્ત્રો છે એ સહિત સ્નાન કરવું. તો એક વસ્તુ આ છે કે ગ્રહણ, તમે જોજો, ઘણ ગયા કે ભાઈ ઘણી વખત આપણે કંઈ ઘણ ધોયો છે, એટલે ગ્રહણની અંદર જ્યારે માણસને કંઈક અસર થતી હોય, એ જ્યારે પાગલ બનતી હોય ત્યારે બળબોળકા ગ્રહણની અસર આપણને જોવા મળતી હોય ક્યાં છે. તો આ બધી વસ્તુઓ કરવી જોઈએ. ગ્રહણ પૂર્ણ થયા બાદ તમે બીમનું દર્શન કરી શકો. ચંદ્રગ્રહણ વખતે આજે કરી શકાય, ચંદ્રનું દર્શન કરી શકાય છે. બીજું, ગ્રહણ જ્યારે હોય ત્યારે બને ત્યાં સુધી સૂવાની મનાઈ બતાવવામાં આવેલી છે. મતલબ કે જો તમે ગ્રહણ વખતે વધારે સૂવો તો રોગી થવાની શક્યતાઓ પ્રબળ બની જતી હોય છે. લઘુશંકા કરવાથી એમ કહે છે કે દરિદ્રતા આવતી હોય છે. મળત્યાગ કરવાથી જે છે એ માણસના જીવનમાં આમ એનું જીવન સાવ સુસુપ્ત બની જતું હોય છે. હવે આવા સમયે ઉપટન લગાવીને સ્નાન કરે તો એને ભવિષ્યમાં ચામડીના રોગ એટલે કોઢ જેવા રોગ થવાની શક્યતાઓ દેખાતી હોય છે. બધાને થાય એવું જરૂર નથી, પણ થાય ત્યારે આપણને ખબર પડે કે આ વસ્તુ ના કરી હોત તો સારું હતું. ગર્ભવતી મહિલાઓએ ખાસ કરી અને સંભાળવાનું હોય છે આ સમય દરમિયાન. રાશિગત જો વિચાર કરવામાં આવે, કારણ કે બધાને પોતાની રાશિ પોતે વધારે 100 ફોટાઓ જોવે, પણ એમાં પોતાનો ફોટો હોય તો એને વધારે ગમે. એ જ રીતે આ ચંદ્રગ્રહણ વખતે કઈ રાશિવાળાને ખરાબ અસર થાય, કઈ રાશિવાળા માટે મધ્યમ છે, અને કઈ રાશિવાળા સામાન્ય અસર કરશે અથવા સારી અસરો કરશે. તો પહેલાં આપણે શુભ લઈએ, કારણ કે હંમેશા શુભત્વથી શરૂઆત કરવી જોઈએ. તો શુભત્વ ફળદાયક રાશિ જે છે એ આ ગ્રહણ વખતે જેને સારા પરિણામો આગળ, કારણ કે ગ્રહણનું પરિણામ 1 મહિનો 2 મહિના નહીં, ગ્રહણનું પરિણામ 3-3 વર્ષ સુધી મળે છે. ગ્રહણની અંદર જે રાશિઓના પ્રભાવ આવતા હોય એને 3-3 વર્ષ સુધી સારા પરિણામો મળતા હોય છે. मेष सिंह वृश्चिक और मीन आ चार राशि एवी है कि जेना माटे सुभत्व आपसे। मेष राशि सिंह राशि वृश्चिक राशि और मीन राशि सुभत्व ने आपवा वाली राशि है। ज्यारे वृषभ राशि कन्या राशि कर्क राशि और धन राशि आ चार मध्यम दिखाई रही है। सारू परिणाम न मळे खराब परिणाम न मळे मतलब मध्यम परिणाम मळे। हवे खराब परिणाम कोने कोने मळशे तो ये चार राशि पण आपणे जोई लईए। मिथुन राशिवाळा जेना अक्षर क छ अने ग छे। तुला राशिवाळा जेना अक्षर र अने त छे। मकर अने कुंभ राशिवाळा आ चार राशिवाळा जातकोए थोडुंक संभाळीने कामकाज करवानुं रहेशे। बिल्कुल महेन्द्र भाई, विपुल भाई, परेश भाई आप स्टूडियो में उपस्थित रह्या ते बदल आपनो खूब खूब आभार। तो दर्शक मित्रों आजे आपणे आजे चंद्रग्रहण थई रह्युं छे तेनो वैज्ञानिक दृष्टिकोणनी जे वात समक्ष राखी छे तेने पण जाणवानो प्रयत्न कर्यो। धार्मिक दृष्टिए पण शुं महत्व रहेलुं छे तेने पण जाणवानो प्रयत्न कर्यो। तो विशेष रजूआतमां हाल बस आटलुं ज। राज्यनी गुजरात राज्यनी खबरो आजे गुजरातमां मारी सहयोगी सिद्धि साथे जुओ। मने आपशो रजा। नमस्कार।